કચ્છમાં અષાઢી બીજથી પ્રારંભ થતા કચ્છી નવા વર્ષ નિમિત્તે કોમી એકતાના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી આઠસો વર્ષ પૂર્વે રાજાશાહીના શાસન દરમિયાન રાજાને લીલોતરી ગમતી હોવાથી અષાઢ મહિનામાં સમગ્ર પંથકમાં હરિયાળી થઈ જતા તે સમયથી રાજાઓ દ્વારા અષાઢી બીજને કચ્છી નવા નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ દરિયાના સાગર ખેડૂતો તેમજ ખેડૂતો તેમના શુભ કાર્યનો પ્રારંભ કરતા હોય છે આ દિનની ઉજવણી નિમિત્તે કચ્છમાં રહેતા હિન્દુ મુસ્લિમ પરિવારો એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી દીપા દોશી અષાઢી બીજની અમારી સોસાયટીમાં તો બહુ જ સારી ઉજવણી થાય છે બધા બહેનો ભેગા થાય સાંજે ભજન કીર્તન કરે ભગવાનને પ્રાર્થના કરે કે ખૂબ ખૂબ સારો વરસાદ દે કેમ કે બધા માલધારીઓ ખેડૂતો અને કચ્છના બધા ધંધાઓ મોટા ભાગે એ વરસાદ ઉપર નિર્ભર છે જેથી સારામાં સારો વરસાદ થાય તો ખેતીને માલધારીઓને સારું પડે તો ધંધા પણ સારા ચાલે એટલે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે સારામાં સારો વરસાદ દે અને ખૂબ સારી રીતે દર વર્ષ સારામાં સારા ઉજવાય કે કચ્છી ભારે કે કચ્છી વર્ષથી નય વર્ષથી શુભેચ્છા અને ઈ વરે ખૂબ ખાસો અને ખૂબ વરસાદ એ અને ખેડૂતે કે અને બીજે મણી કે ખૂબ જ મજા અચે બહુ ત્રે વરસથી પાન મીલા કરીને ઝંખો તા પણ હજી વરસાદ આવ્યો ના અને મરે પાન હજી વાત નેર્યો તા તો હી ન વરસથી શરૂ એ અને ખૂબ વરસાદ દે કચ્છ મેં એરી પણ ભગવાન કે પ્રાર્થના કરી છે મુબારકબાદી પાઠવી છીએ અને આજનો દિવસમાં સર્વે ધર્મના અલગ અલગ રીતે પ્રાર્થના કરતા હોય છે ભગવાનને રીઝવવાની કોશિશ કરતા હોય છે અને આષાઢી બીજ નિમિત્તે જેવી રીતે ધાર્મિક તહેવારો ઉજવે એવી રીતે જ કચ્છી નવું વર્ષ ઉજવતા હોઈએ છીએ અને આજે ઉજવી રહ્યા છીએ જેમાં એકબીજાને મેં મોઠું મોઢું મીઠું કરાવી અને શુભેચ્છાઓ પાઠવતા હોઈએ છીએ અને ભગવાન પાસેથી પ્રાર્થના કરતા હોઈએ છીએ કે હે ભગવાન આજનો દિવસથી શરૂઆત કર અને અમારો આ કચ્છી નવું વર્ષ છે એ વરસાદની સાથે વાદળો સતત બંધાયેલા રહે અને વરસાદ પુષ્કળ રહે કચ્છીઓ તન મન ધનથી ખુશહાલ રહે કચ્છની સાથે સાથે ગુજરાત અને દેશમાં પણ સારું વરસાદ થાય તેની પણ પ્રાર્થનાઓ કરતા હોઈએ છીએ આજના દિવસે ફરીથી અમે ઘરનો માહોલ એક ધાર્મિક માહોલ હોય એવી રીતની કચ્છા કચ્છી નવા વર્ષ આષાઢી બીજની ઉજવણી કરતા હોઈએ છીએ નામ રીટા છટપર રે वैसे तो हर दिन जब हम उठते हैं हमारे लिए नया दिन ही होता है लेकिन फिर भी आषाढ़ी बीच का ज़्यादा ही महत्व है जिस तरह हम बड़े त्यौहार दिवाली यहाँ गुड़ी पड़वा या चेती चंद्र मनाते हैं उसी तरह से आषाढ़ी बीच का भी इतना ही महत्व है आषाढ़ी बीच भी, के दिन लोग बहुत ही आपस में मिलते जुलते एक दूसरे का मुँह मीठा कराते हैं और हमारी कॉलोनी में तो हम भजन कीर्तन भी करते हैं भगवान से ऐसी प्रार्थना करते हैं कि इस बरस हे भगवान बहुत बारिश बरसाओ ताकि हमारे जो खेड़ूत हमारे जो किसान आंख आंख डालकर बैठे हुए हैं कि बारिश पड़े और हमारे खेतर अच्छे फले फूले तो इससे हमारा गांव भी समृद्ध बने हमारा देश भी समृद्ध बने और सबको कहीं कोई भी कमी नहीं रहे इसीलिए हम ऐसे भगवान से प्रार्थना करते हैं कि हे भगवान हम हर एक इंसान की कामना पूरी करो हमारे गांव को हमारे बुज को हमारे देश को समृद्ध और सुखी बनाओ સર્વાંગી રીતે જોઈએ ને તો કચ્છ કરતા મુંબઈ અષાઢી બીજની ઉજવણી કરવામાં આગળ છે અષાઢી બીજ તે છતાં કચિયત સાથે જોડેલી છે મેં કહ્યું તો આ પ્રસંગે હું સૌને નવા વર્ષના અભિનંદન પણ પાઠવું અને અષાઢી બીજને વરસાદ સાથે સીધો સંબંધ છે વરસાદ અને અષાઢી બીજ એ બંને ઉમંગ ભેગા થાય એ વર્ષોથી લોકોએ અનુભવ્યું છે